પીપળાની નીચે સૂતેલા કૃષ્ણની આંખો બંધ હતી છતાં ભાત ભાતના દ્રશ્યો એમની આંખો સામે આવીને નીકળી જતા હતા દ્વારિકાનું એ મહાલય કુરુક્ષેત્રનું યુદ્ધ દ્રૌપદી સ્વયંવર રૂકમણીનું હરણ અને પ્રભાસ ક્ષેત્ર તરફ નીકળ્યા ત્યારે જોયેલી સત્યભામાની આંખો ક્યારેક આગળ તો ક્યારેક પાછળ સમયને વળોટીને વ્યક્તિઓ દ્રશ્યો એમના સ્મૃતિપટ ઉપર આવતા હતા અને વિલીન થઈ જતા હતા જાણે શેષ નાગે પોતાની ફેણ ફેલાવી હોય એમ પીપળાનું વૃક્ષ એમના માથા ઉપર છાંયો કરી રહ્યું હતું સામે હિરણ્ય કપિલા અને સરસ્વતી નદીઓ ત્રણ દિશાઓમાંથી કલકલ કરતી વહી આવતી હતી આ ત્રિવેણી સંગમની એ પવિત્ર ભૂમિ હતી જે સોમનાથ મંદિરની નિકટ હતી પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાતા એ સ્થળમાં કલા અને સાહિત્યનું ખૂબ સન્માન થતું હતું હજી તો થોડા સમય પહેલા જ સોમનાથના મંદિરને શ્રીકૃષ્ણએ જીર્ણોદ્ધાર કરીને સોના ચાંદીથી મઢાવ્યું હતું યાદવોએ હજી થોડી જ વાર પહેલા સોમનાથના પૂજન અર્ચન કર્યા હતા અને આ ક્ષણે શ્રી કૃષ્ણ આંખો મીચીને જાણે વીતી ગયેલી એક એક પળને વાગોળતા પીપળા નીચે બેઠા હતા સામે જરા હાથ જોડીને બેઠો હતો પારાવાર પીડા એમના આખા શરીરમાંથી લખલખાની જેમ પસાર થતી હતી હજારો વીંછી એક સામટા ડંખતા હોય એવી કાળી બળતરા એમના શરીરને વીંટળાઈ વળી હતી પગમાં વાગેલા તીરના ઘામાંથી ટપકતા રક્તને કારણે જાણે પગ પાસે રક્તનું નાનકડું વર્તુળ રચાઈ ગયું હતું પ્રભાસ ક્ષેત્રના જંગલમાંથી ત્રિવેણી સંગમ સુધી આવતા આવતા તો કૃષ્ણને જાણે સદીઓ લાગી હતી અહીં જ ત્રિવેણી સંગમ પાસે થોડી વાર પહેલાં જ બલરામે પોતાનો દેહ ત્યાગી દીધો હતો ધ્યાનસ્થ થવાનો પ્રયાસ કરતા કૃષ્ણને વારંવાર પોતાનું ધ્યાન વિચલિત થતું લાગતું એમને ધ્યાનસ્થ થઈને સમાધિમાં ચાલી જવું હતું જગત નિયંતા પરમ બ્રહ્મની સાથે પોતાના આત્માને જોડીને પ્રયાણ સરળ સાધ્ય બનાવવું હતું પરંતુ એક એક વિચાર આવતો અને એમને નખ શીખ વિચલિત કરીને ચાલી જતો હજી તો એ વિચાર પૂરેપૂરો મનમાંથી બહાર પણ ન નીકળ્યો હોય ત્યાં બીજો વિચાર ધસી આવતો અને કૃષ્ણ છિન્ન ભિન્ન થઈ જતા માતા ગાંધારીનો શાપ દુર્વાસાનો શાપ વિફળ નહોતા જ થવાના યાદવોનો સર્વનાશ નિશ્ચિત હતો સર્વ કંઈ જાણવા છતાં કૃષ્ણ અસહાય બનીને આખીય પરિસ્થિતિ માત્ર સાક્ષી ભાવે જોતા રહ્યા હતા છેક આ પળ સુધી એમના મનોમસ્તિષ્કમાં હજી એ યાદવોની મરણ ચીસો પડઘાતી હતી એકબીજાને એઠા વાસણો મારીને બચકા ભરીને એકબીજાને પશુઓની જેમ મૃત્યુના મુખમાં ધકેલી લેલા યાદવોને પોતાની દ્રષ્ટિ સામે નિહાળવાનું દુર્ભાગ્ય મને શા માટે મળ્યું હતું કૃષ્ણ વિચારી રહ્યા હતા શા માટે આવતા હતા આ વિચારો શા માટે મન શાંત નહોતું થઈ શકતું શું અંતિમ પ્રયાણની ઘડીઓ આવી જ હોય કૃષ્ણને એક બીજો વિચાર આવી ગયો કેટ કેટલા શબ્દો કેટ કેટલી ક્ષણો કેટ કેટલી આંખો અને એ આંખોમાં ડૂબતા ઉભરાતા કેટ કેટલા ભાવો કૃષ્ણને એક પળ પણ વિચારહીન નહોતા થવા દેતા સતત સાધુત્વ સમાધિ અને સ્વીકારમાં જીવેલો આ આત્મા કેમ આટલો વિચલિત હતો આજે શું પીડી રહ્યું હતું એને જેને સ્વયં ઈશ્વર પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખાવ્યો હતો એના સમયે એ પોતે જ આજે પોતાના પૂર્ણત્વને પામવા સંઘર્ષ કરી રહ્યો હતો થોડે દૂર હિરણ્ય કપિલા અને સરસ્વતીના સંગમ પાસે સૂરજ ઉગવાની તૈયારી હતી આકાશમાં રક્ત વર્ણ છવાઈ ગયો હતો ઠંડો પવન ફર ફર કરતો વાતો હતો પીપળાના પાન વહેતા પવન સાથે જાણે દસે દિશાઓમાં કૃષ્ણની પીડાનો સંદેશ મોકલાવી રહ્યા હતા પીગળતો અંધકાર અને રાતુ ચોળ આકાશ જાણે એક ભડભડતી ચિતા હોય એમ આકાશમાં જ્વાળાઓનો આકાર રચી રહ્યા હતા હજારો બ્રાહ્મણો વેદગાન કરતા હોય એમ ચારેય દિશાઓમાં ગુંજી રહ્યું હતું મમયવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનશાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી મારો જ સનાતન અંશ આ મૃત્યુલોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન પોતાનામાં ખેંચી લે છે મૃત્યુમય જીવન કે જીવનથી ભરપૂર મૃત્યુ આ બેની વચ્ચે અટવાતા જીવોને જે કદીએ નહોતું સમજાયું એવું સત્ય સ્વયં આજે સનાતનને સચિદાનંદમાં ભળી જતો જોઈને આકળ વિકળ હતું જે સનાતન આત્માએ પોતાનું અવિનાશીપણું અને પોતાનું અનાદિ અનંત વિશ્વને સમજાવ્યું હતું આજે એ સનાતન પોતાનો જંશ જે મૃત્યુલોકમાં જીવ બનીને આવ્યો હતો એને પોતાની તરફ બોલાવી રહ્યા હતા અને ત્યારે કોણ જાણે કેમ કૃષ્ણને દ્રૌપદીનું કહેલું સ્મૃતિમાં આવી ગયું ત્વદીયમસ્તી ગોવિંદ તુભ્યમેવ સમર્પ્ય તે કૃષ્ણ બંધ આંખે એકવાર જીવેલું જીવન ફરી જીવી રહ્યા હતા હજીએ આ પળ સુધી એમને નહોતું સમજાયું કે એવું કેમ કહ્યું હતું દ્રૌપદીએ એ દિવસે દ્વારિકાથી હસ્તિનાપુર જતી વખતે દ્રૌપદીએ અચાનક જ આવી વાત કહી હતી ગળું ભરાઈ આવ્યું હતું એનું પણ અવાજ સ્થિર હતો આંખો કોરી હતી છતાં શબ્દોની ભિનાશ અનુભવી શક્યા હતા કૃષ્ણ તમે જ કહ્યું હતું ને સંશયાત્મા વિનશ્યથી સાચું છે સખા જ્ઞાન જ પ્રશ્નો ઊભા કરે છે અને મારું જ્ઞાન મને જ પીડતું રહ્યું સમગ્ર જીવન એક પ્રશ્નાવલીની જેમ જીવી ગઈ હું અને પ્રત્યેક પ્રશ્ન પ્રત્યંચાની જેમ મને જ તાણતો રહ્યો મારા પ્રશ્નો વેદનાના સણસણતા બાણ બનીને મારા જ પ્રિયજનોને વાગતા રહ્યા રક્ત રંજિત કરતા રહ્યા મારો સંશય મારા પ્રશ્નો મારા જ આત્માને વિનાશ તરફ લઈ ગયા ને મારા જ પ્રિયજનોને પીડા આપતા રહ્યા પણ સખા હવે મને મુક્ત કરો સંશયમાંથી પીડામાંથી અને પ્રશ્નોમાંથી દ્રૌપદી પોતાની પાસે મુક્તિ માગવા આવી ત્યારે પોતે મુક્ત હતા હજી તો કેટલાય પ્રશ્નોના ઉત્તરો આપવાના હતા એમણે એક એક પછી સૌ અધિકાર માગવાના હતા સૌ એમને બાંધવાના હતા સૌ પાસે એમણે મુક્તિ માગવાની હતી કે પછી સૌને મુક્તિ આપીને સ્વયંને મુક્ત કરવાની પ્રક્રિયા અહીંથી જ શરૂ થઈ ચૂકી હતી પશુના મોતે મરીશ સાવ એકલો અસહાય અને પીડિત માતા ગાંધારીએ કુરુક્ષેત્રના યુદ્ધ પછી એમને મળવા ગયેલા કૃષ્ણને કહ્યું હતું હૃદય વલોવી નાખે એવી પીડા હતી એમના અવાજમાં કોણ જાણે કેમ કૃષ્ણને એ અવાજ ગોકુળથી નીકળતી વખતે સાંભળેલા યશોદાના અવાજમાં ભળી જતો લાગ્યો હતો પુત્ર વિયોગની પીડા એક સરખી જ હશે કોઈ પણ યુગમાં કોઈ પણ માને ગાંધારીએ કહ્યું હતું નવ્વાણું નવ્વાણું પુત્રોને ખોયા છે મેં દુર્યોધનની જાંગમાંથી નીતરતું રક્ત આજે પણ મારા પગ પલાળે છે હું હું થાકી જાઉં છું મારા ચરણ ધોવડાવી ધોવડાવીને દુશાસનનો ધડમાંથી છૂટો પડેલો હાથ ક્યારેક અડધી રાત્રે બોલાવે છે મને કૃષ્ણ કૃષ્ણ તમે તમે ઠીક નથી કર્યું કુંતીએ પણ બધું જ જાણ્યા છતાં કૃષ્ણને જ કારણભૂત ગણ્યા હતા કૃષ્ણ મારા પુત્રોનો વિજય ભલે થયો પણ હસ્તિનાપુરની કેટલીય માતાઓને પુત્ર વિહીન કરી છે તે કેટલા કુટુંબો નિર્વંશ થઈ ગયા છે આવા સમયે મને વિજયોત્સવ ઉજવવો યોગ્ય નથી લાગતું બેન ગાંધારીની પીડા તને ક્યારેય નહીં સમજાય કૃષ્ણ કારણ કે તું માં નથી કુંતીએ કહ્યું હતું ગાંધારીની પીડા નહોતા સમજતા કૃષ્ણ એવું નહોતું પણ આ તો નિર્મિત હતું જેને માટે અહીં આવવાનું કષ્ટ કર્યું હતું કૃષ્ણએ એ કાર્ય કર્યા વિના એ પાછા કેમ ફરી શકે એ જાણતા જ હતા કે આવા ભયાનક નરસંહારના સાક્ષી બનવાનું છે એમણે પોતાનાઓના લોહી નીકળતા મૃતદેહો અને એમના અંતિમ શ્વાસ ગણવા જીવવાનું છે પોતે અને તેમ છતાં ખૂબ સ્થિતપ્રજ્ઞ રહીને પરિસ્થિતિની સામે આંખોમાં આંખો નાખીને જોયું હતું એમણે હિંમતભેર અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ આ વચન કેમ વિફળ જઈ શકે અને આજે પોતાના જ ભાઈઓની મિત્રોની ભત્રીજાઓ પૌત્રો અને પ્રપૌત્રોની એકબીજાના હાથે થયેલી દુર્દશા જોઈને કૃષ્ણ વ્યથિત હતા પરંતુ મનુષ્ય આવતારે જન્મેલા ઈશ્વરે પણ દેહ ધર્મ પાળવો પડતો હોય છે દેહની સાથે જોડાયેલી તમામ લાગણીઓ પ્રેમ મોહ માયા અને સંબંધોના બંધનો

એમની સ્મૃતિમાં ઉભરાઈ આવ્યું દ્રૌપદીનું એ વાક્ય ફરી એકવાર તું અદિય મસ્તી